ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સંધ્યા ગોસ્વામી અક્ષર સ્કૂલમાંથી તમારો આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ગણિતનો લેક્ચર છે, તો સૌ પ્રથમ પહેલા ગણિતની સ્વાધ્યાય પોથી બધા કાઢી લેશે અને પેજ નંબર છે 69 એટલે કે આ પેજ તમે આ પેજ ખોલજો. બરોબર, તમે કહેશો કે આ પેજ અમને કેમ કોઈ કરાવ્યા નહીં, તો આ પેજ તમારે હોમવર્કના જ છે. જો અહીંયા લખેલું છે કે ચાલો ગૃહ કાર્ય કરીએ, એટલે આ બધા પેજ તમને હું હોમવર્કમાં આપીશ. જ્યારે જ્યારે હોમવર્કમાં આવતી જાઓ ત્યારે ત્યારે તમારે એ પેજ કરવાનું છે. તો અત્યારે આપણે ચેપ્ટર 3 સરવાળા સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે તમને કોઈને ખ્યાલ છે સરવાળા એટલે શું? સરવાળામાં શું હોય, કોઈને ખ્યાલ છે? સરવાળા એટલે કે જેમાં એક સંખ્યામાં બીજી સંખ્યાનો ઉમેરો થાય અને પછી એ બે સંખ્યાને સાથે ગણવાને જે જવાબ આવે એને કહેવામાં આવે છે સરવાળા. એટલે તમે કહેશો કે અમને કંઈ સમજાણું નહીં મેડમ, તમે શું કહો છો? ચલો, મારી પાસે આ બે પેન છે, દેખાય છે? આ એક પેન અને આ બે પેન. હવે આ બે પેન છે બરોબર, અને તમારી પાસે પણ બે પેન છે. હું અહીંયા રાખું છું એટલે તમને એમ થાય કે તમારી પાસે છે, બરોબર ને? તો ચલો, તમારી પાસે પણ બે પેન છે, તો હું એમ કહું છું કે તમે તમારી જે બે પેન છે એ મને આપી દો. એટલે તમે શું કરશો, તમારી પાસે જે આ બે પેન છે ને એને તમે મને આપી દેશો. તો હવે મારી પાસે કેટલી આવી ગઈ? 1, 2, 3, 4 બરોબર. આ બે અને આ બે, બે ને બે કેટલા થાય? 4 બરોબર. તો આ બે અને આ બે કેટલા છે? 1, 2, 3, 4 હવે આ ચારેયને હું સાથે રાખી અને ગણીશ. 1, 2, 3, 4 તો પેલા જે સંખ્યા જુદી જુદી હોય પછી એ બે સાથે મળી અને એક સાથે એ સંખ્યાને ગણવાની એને કહેવાય સરવાળા. હવે તમે જુઓ મારી પાસે કેટલી પેન છે, તો કે 4. આ 4 પેન છે, એમાં તમે મને પાછી એક પેન તમારી પાસે હતી એ તમે મને એક પેન તમે માને પછી પાછી તમે મને આપી. તો હવે આ 4 તો છે, તો તમે મને પાછી એક આપી, તો મારી પાસે કેટલી થઈ ગઈ? 1 બરોબર. આ 1 તમે મને પાછી આપી, તો હવે આ ગણો જોઈ, 1, 2, 3, 4 અને 5 બરોબર. મારી પાસે કેટલી પેન હતી? 1, 2, 3, 4 4 પેન હતી ને. હવે તમે મને કેટલી પેન આપો છો? પાછી 1 પેન બરોબર. તો હવે આ બધાને સાથે ગણો, 1, 2, 3, 4, 5 બરોબર. આને બીજી રીતે તમે લીટા કરીને પણ કરી શકો, પણ એ આપણે હવે આગળ જ્યારે ભણવામાં આવશે ત્યારે હું તમને સમજાવીશ, બરોબર. તો જો અહીંયા તમને 69 ના પેજ ઉપર તમને સમજૂતી માટે જ આ પેજ આપેલું છે. જોવો, પહેલામાં જોવો તમારે અહીંયા આ જે પ્લસ છે ને એ સરવાળાની નિશાની છે. આ નિશાની કરવી ખૂબ જ જરૂરી છે, કેમ કે આના વગર સરવાળા થાય નહીં, બરોબર. આ ન હોય તો ખબર કેમ પડે કે આ સરવાળા છે કે બાદબાકી? બાદબાકીની નિશાની આવે ડેશ, માઇનસ એ આવે બાદબાકીની નિશાની, અને પ્લસ એટલે કે સરવાળા. પ્લસ એટલે કે ઉમેરવાનું, માઇનસ એટલે કે કાઢવાનું. પણ બાદબાકી આપણે પછી ભણીશું, પહેલા આપણે સરવાળા ભણી લઈએ, ઓકે? તો જુઓ અહીંયા 1 છે અને આ 2 છે, તો 1 અને 2 તો પછી આ ત્રણેય ફુગા જોયો અહીંયા કેવા સાથે આવી ગયા, બરોબર. 1, 2 અને 3 તો અહીંયા જો જવાબ શું આવ્યો? 3. પછી અહીંયા 1 માછલી છે પ્લસ 3 માછલી, તો 1 માં 3 ઉમેરો, 1, 2, 3 કેટલા થઈ ગયા? 4. તો અહીંયા જવાબ આવ્યો ને 4, બરોબર. હવે અહીંયા જુઓ 3 છોકરા છે, તો 3 છોકરા અને છોકરીઓ રમે છે આમાં, અને અહીંયા 2 રમે છે, તો 3 તો રમતા હતા, એમાં કેટલા ઉમેરાણા? 2. તો આ 3 તો હતા જ ને, 1 અને 2 તો કેટલા થઈ ગયા? હવે સાથે ગણો જોઈએ, 1, 2, 3, 4, 5 તો જુઓ અહીંયા 5 લખ્યા છે ને. હવે અહીંયા જુઓ 4 કીડીઓ છે, બરોબર. હવે અહીંયા 2 છે, તો 4માં કેટલી ઉમેરવાની છે? 2. તો આ 4 છે, તો આ 1 અને આ 2. તો હવે આ 4 આ બધાને સાથે ગણો જોઈએ,
એક બે ત્રણ ચાર પાંચ અને છ, બરોબર. વેરી ગુડ. તો જોવો અહીંયા છ આવ્યા, બરોબર. હવે અહીંયા છે છ શર્ટ, બરોબર, અને અહીંયા છે ત્રણ શર્ટ. તો આ છ તો છે જ, બરોબર. એમાં કેટલા ઉમેરવાના છે? ત્રણ શર્ટ, બરોબર. તમે જોવો તમારા સ્વાધ્યાયમાં, જોયું? આ એક, આ બે, આ ત્રણ. સ્ટોપ થઈ જવાનું. હવે આ બધાને સાથે ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, બરોબર. તો જોવો જવાબમાં નવ આવ્યો ને. તો આવી રીતે બે સંખ્યાને સાથે ગણીને કરવાની, જે આવે એ તમારો જવાબ. હવે પાછળ પેજ ફેરવો. હવે પાછળ આપણે અહીંયા જેવી રીતે કરેલું છે એ આપણે પાછળના પેજ ઉપર કરવાનું છે, બરોબર. તો જુઓ અહીંયા એક પતંગ છે, અહીંયા એક પતંગ છે. તો જુઓ અહીંયા આપણે લખવાની થશે બે, બરોબર. તો અહીંયા તમે પતંગની નીચેના બોક્સમાં લખો બે. આ એક પતંગ, આ એક પતંગ. હવે બેને સાથે ગણો. એક બે થઈ ગયા ને બે. હવે એના પછી બાજુમાં છે હોડી જેવું છે, બરોબર. તો એ અહીંયા બે છે અને અહીંયા બે છે. તો અહીંયા કેટલા આવશે જવાબમાં? ચાર, બરોબર. આ બે હોડી, આ બે હોડી. હવે બે આ બેને સાથે ગણો જોઈએ. એક બે ત્રણ અને ચાર, બરોબર. હવે એના પછી છે અહીંયા જમરૂખ છે, બરોબર. અહીંયા એક છે આ અને અહીંયા છે આ બે, બરોબર. તો હવે આ એક અને બે ને સાથે ગણો જોઈએ. આ એક, એમાં કેટલા ઉમેરવાના છે? જમરૂખ બે. એક અને બે, હવે સાથે ગણો. એક બે અને ત્રણ, બરોબર. એટલે અહીંયા આવશે ત્રણ. વેરી ગુડ. હવે અહીંયા છે આ બે ફુગ્ગા અને અહીંયા છે ત્રણ ફુગ્ગા. તો હવે બે માં ત્રણ ઉમેરો જોઈએ. આ બે છે, એમાં ત્રણ ઉમેરવાના. આ બે અને આ ત્રણ, તો સાથે ગણો. એક બે ત્રણ ચાર અને પાંચ. તો અહીંયા લખવાના તમારે થશે પાંચ, બરોબર. આ બે મેં કર્યા છે, આગળના તમે કરજો, બરોબર. ન સમજાય તો મમ્મી પપ્પાને કોઈને કહેવાનું કે આ અમને સમજાવો. ન સમજાય તો પણ ચિત્ર જોઈને તમારે જોઈ લેવાનું કે કેટલા છે. આના પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનો પેજ કરીશું. ઓકે, થેન્ક યુ.